નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જિજ્ઞાસા મેડમ દાદિકા સ્કૂલ દ્વારા આયોજિત ઘર બેઠા શિક્ષણમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 ગુજરાતી વિષયમાં પ્રકરણ 1 નાવડી ચાલી વિશે અભ્યાસ કરીશું. તો બાળ મિત્રો, વાર્તા સાંભળવી છે ને તમારે, તો ચાલો હું તમને એક વાર્તા કહું છું. એક વખત ડેટકો, પીલુ, ઉંદર, કીડી અને ભમરો આ પાંચે મિત્રો ફરવા નીકળ્યા અને ફરતા ફરતા તેઓ એક સરોવરના કાંઠે આવી પહોંચે છે અને સરોવરના પાણીને જોઈ અને ડેટકો તો ખૂબ જ ખુશ થઈ જાય છે અને તે પાણીમાં તરત કૂદકો લગાવે છે. ચાલુ તર્યો કહી અને એ કૂદી પડે છે પાણીમાં અને તરવાની તો ખૂબ જ મજા એમ કહી અને એમના મિત્રોને તરવા બોલાવે છે. પણ એમના મિત્રો કહે છે કે અમને તો તરતા નથી આવડતું. આ સાંભળી અને ડેટકો ખૂબ જ હસે છે અને કહે છે, અરે આમને તો તરતાય નથી આવડતું. આ સાંભળી અને એમના મિત્રો છે એ ખૂબ જ દુઃખી થઈ જાય છે. પણ તેઓ નિરાશ થતા નથી અને તેઓ એક વિચાર કરે છે કે આપણે સરોના પાણીમાં તરવું છે તો એક નાવડી બનાવીએ તો કેવું રહેશે. આવો વિચાર એ ચારે મિત્રોએ કર્યો અને નાવડી બનાવવા માટેનો સામાન તેઓ એકઠા કરવા લાગ્યા. પીલું જાય છે અને એક પાંદરું લઈને આવે છે. ઉંદર જાય છે અને એક નાળિયેરની કાચડી લઈને આવે છે. કીડી જાય છે અને એક લાકડી લઈને આવે છે અને ભમરો તો ઉડતો ઉડતો આકાશમાં જાય છે અને એક દોરી લઈને આવે છે. આમ બધાય મિત્રો મળી અને નાવડી બનાવવા માટેનો સામાન લઈને આવે છે. ત્યારબાદ તેઓ નાવડી બનાવવાના કામમાં લાગી જાય છે. ઉંદરે જે કાચલી હોય છે એમાં કાણું પાડી અને એમાં લાકડી ભરાવી દે છે. કીડી છે એ તે દોરા વડે બાંધી અને એમાં ફિટ કરી દે છે અને પીલું છે એને પાંદડું આપે છે અને ઉપર પાંદડું લટકાવી દે છે. ઉંદર અને ભમરા આ બધાને મદદ કરે છે અને આમ સૌએ મહેનત કરી અને એક નાવડી તૈયાર કરી લીધી અને ત્યાર પછી તો તેઓ નાવડીને લઈ ગયા સરોવર કાંઠે અને બધાય તેમાં બેસી અને તરવા લાગ્યા. તરતા તરતા તેઓ સરોવરના કિનારે સરોવરમાં જાય છે અને ત્યાં ડેટકો છે એ પોતાનું મોઢું ઊંચું કરી અને જુએ છે કે મારા મિત્રો તો સરોવરના પાણીમાં તરવા લાગ્યા. આ જોઈ અને ડેટકો તો ખૂબ જ દંગ રહી જાય છે કે આ મિત્રો તો જો કેવા નાવડીમાં તરે છે અને હું તો તરતા તરતા સાવ થાકી જ ગયો. અને એને ડેટકાને એના હસવા ઉપર ખૂબ જ પસ્તાવો થાય છે કે ચાલ મારા મિત્રોને હું અભિનંદન આપી દઉં પણ તે કાંઈ નાવડી સુધી પહોંચવાનો ન હતો. નાવડી તો સરસરાટ ચાલી અને આમ ડેટકાને થયું કે સૌ સાથે મળી અને મહેનત કરીએ તો તેમાં જ સફળતા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, મજા આવીને તમને વાર્તા સાંભળવાની. તો હવે આપણે સ્વાધ્યાય તરફ આગળ જઈએ. વિદ્યાર્થી મિત્રો, આવી સુંદર વાર્તા સાંભળ્યા બાદ હવે આપણે સ્વાધ્યાય તરફ આગળ જઈએ. તો મને કોણ જવાબ આપશે કે તરતા સરોવરને કાંઠે કોણ કોણ ફરવા નીકળ્યું હતું? કોણ જવાબ આપશે? વેરી ગુડ. હા, સરોવરને કાંઠે પીલું, ઉંદર, કીડી અને દેડકો અને ભમરો આ પાંચેય મિત્રો ફરવા નીકળ્યા હતા. ચાલો હવે આગળ કોણ જવાબ આપશે? સરોવરના પાણીને જોઈ કોણ તેમાં કૂદી પડ્યું હતું? કોણ જવાબ આપશે? વેરી ગુડ. સરોવરના પાણીને જોઈ દેડકો એમાં કૂદી પડ્યો હતો. તરતા કોને કોને ન આવડતું હતું? કોને જવાબ આવડે છે? વેરી ગુડ. તરતા પીલું, ઉંદર, કીડી અને ભમરાને ન આવડતું હતું. પીલું શું લઈને આવ્યું હતું? કોણ બોલશે હવે? સરસ. તરતા પીલું એક પાંદરું લઈને આવ્યું હતું. નાવડી બનાવવા માટે કોણ કોણ શું લાવ્યું હતું? હા, કોણ બોલે છે? સરસ. નાવડી બનાવવા માટે પીલું એક પાંદરું
લઈને આવ્યું હતું. ઉંદર એક નાળિયેરની કાચલી લઈને આવ્યું હતું. કીડી છે એક લાકડી લઈને આવી હતી અને ભમરો તો ઉડતો ઉડતો આકાશમાં જઈ અને એક દોરી લઈને આવ્યો હતો. બાળ મિત્રો, તમને આ વાર્તા પસંદ આવી તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.